નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ફરીથી કિસાન દેશ કિસાન ચેનલમાં સૌનું સ્વાગત છે આઠ મહિના અગાઉ જે ડ્રેગન ફ્રૂટનો વિડીયો આપણે બનાવેલો છે જે આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો આ એ જ ડ્રેગન ફ્રૂટના ખેતરમાં આપણે પાછા આવી ગયા છે અને આઠ મહિના પછી શું ગ્રોથ છે કેવું છે તે આપણે જોઈએ તો મિત્રો આપ જોઈ શકો છો કે આઠ મહિના પહેલાં મતલબ એક વર્ષ જો કે આ થઈ ગયું ડ્રેગન ફ્રૂટની એની ફૂલ ફ્લાવરિંગ ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે મિત્રો અને સારો એવો ગ્રોથ છે મિત્રો સારું એવું ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે અને ખેડૂતની માવજત બહુ સારી છે ટ્રીટમેન્ટ ખૂબ સરસ આપી છે મિત્રો આપ જોઈ શકો છો આ ફ્રૂટ પણ બેસવાના શરૂ થઈ ગયા છે મિત્રો તો ડ્રેગન ફ્રૂટ ખેતીમાં બહુ સારું એવું મળતું છે સરકાર તરફથી સબસિડી પણ મળે છે મિત્રો આપ જોઈ શકો છો એક ફ્રૂટ કેટલું સરસ ખૂબસૂરત લાગે છે મિત્રો તો આવા ફ્રૂટ આવે છે હજી થોડું મોટું થશે આનાથી અને બહુ ખાવામાં મસ્ત લાગતું હોય છે મિત્રો અને આનો ભાવ પણ સારો હોય છે એક નંગ ઉપર ભાવ હોય છે એક નંગના લગભગ એસીથી સિત્તેર એસીથી લઈને દોઢસો બસો સુધી પણ જતો હોય છે મિત્રો જેવી જેવી સિઝન તો આપ જોઈ શકો છો આ ફ્લાવરિંગ સારું એવું ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે અને ખેડૂતે એક એક બીજી ટ્રીટમેન્ટ કરેલી છે ડ્રીપમાં ફંગી શરૂ જ રાખેલી છે મિત્રો જેથી કરીને ફૂગનો પ્રોબ્લેમ ઓછો આવે મિત્રો આમાં ફૂગનો પ્રોબ્લેમ વધી જાય છે મિત્રો આપ જોઈ શકો છો ફ્લાવરિંગ ખૂબ જ સરસ છે અને આ જે વચ્ચે જગ્યા છે તેમાં પણ એને ઘલગોટા આવેલા જે મેં વિડીયો મૂકેલો જ છે તે પણ સારું એવું ઉત્પાદન લીધેલું અત્યારે કંઈ નથી મિત્રો અંદર આ જોઉં છું આ ફ્રૂટ સારું એવું બેસ્યું કે છે આ એક બે બે બાજુ આ ફ્રૂટ સાઇઝમાં બહુ સરસ ખૂબ સરસ ખૂબસૂરત ફ્રૂટ આવી ગયા છે તો જે મિત્રોને પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાની ઈચ્છા હોય મિત્રો તે ડ્રેગન ફ્રૂટના ખેડૂતોને સલાહ લે અને સારું એવું ઉત્પાદન લઈ શકે છે મિત્રો કેટલો ખર્ચ છે અને અત્યારે તો સરકારશ્રીએ સબસિડીમાં પણ ખૂબ વધારો કર્યો છે મિત્રો દોઢ લાખથી બે લાખ જેવી સબસિડી પણ આપે છે મિત્રો તે તમે તમારા ગ્રામ પંચાયતમાં જઈ અને તમારા જે ગ્રામસેવક પાસેથી માહિતી લઈ શકો છો મિત્રો અથવા કોમ્પ્યુટરવાળો જે વ્યક્તિ હોય તેની માહિતી હોય છે તો તે પણ લઈ લઈ શકો છો લાભ લઈ શકો છો મિત્રો હવે આ જોવો છો પેલું થોડું નાનું હતું આ સરસ મોટી સાઈઝનું થયું છે મિત્રો આ ખેડૂત એક બીજું અંદર જામફળી વાવેલી જે મેં વિડીયોમાં પણ બતાવેલું છે તો જામફળીનો બહુ સરસ ગ્રોથ છે મિત્રો અને આ જામફળીને ત્રણ ચાર વાર ઉતાર્યા પણ અને સારા એવા જામફળ થયા છે અને ખૂબ સરસ ફ્લાવરિંગ પણ આવ્યું છે આપ જોઈ શકો છો આ જામફળ છે મિત્રો અને બહુ સાઈઝ ઘણી મોટી થાય છે મિત્રો આપ જોઈ શકો છો આનાથી પણ હજી મોટી થતી હોય છે મિત્રો અને ખૂબ એવી સરસ ટ્રીટમેન્ટથી સારી એવી આવક ડબલ આવક મેળવી રહ્યો છે આ ખેડૂત અને દરેક ખેડૂતે આવું જરૂર કરવું જોઈએ આપ જોઈ શકો છો જામફળ બહુ સરસ ખૂબ સરસ છે ને લગભગ આ એક જામફળી પર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળથી વીસ જામફળ લગભગ નીચે જ છે મિત્રો અને હાઈટ લગભગ અંદાજી મારી હાઈટ પાંચ ફૂટથી ઉપર છે પણ મારાથી પણ થોડું નાનું મતલબ કે સાડા ચાર ફૂટની હાઈટ છે આ દરેક જામફળીની લગભગ સરેરાશ પાંચ ફૂટ સાડા ચાર ફૂટ પણ એક એક જામફળ પર જામફળી તો લગભગ પંદર પંદર વીસ વીસ જામફળ આવેલા છે અને તાઇવાન વેરાયટી છે મિત્રો તો ખેડૂતે નવો પ્રયાસ કરી અને સારી એવી ટ્રીટમેન્ટ કરી અને સરસ મજાનું ઉત્પાદન લઈ રહ્યા છે તો દરેક ખેડૂતે આપણે પણ નવ ઉતાર પ્રયોગ કરવા જ જોઈએ મિત્રો તો મિત્રો આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તથા શેર કરજો મિત્રો બહુ સરસ જામફળ છે મિત્રો જોકે ખેડૂત અત્યારે આપણા હાજરમાં નથી તે બીજા ખેતરે ગયા છે જ્યાં સૂરજમુખી પણ એમને વાવેલા હતા સૂરજમુખી પણ મેં ત્રણ વીઘામાંથી લગભગ ચાલીસ મણનું ઉત્પાદન લીધું અને કિલોના મણના લગભગ ત્રણ હજાર રૂપિયા એટલે એક લાખ વીસ હજારનું ઉત્પાદન આવ્યું એમને સૂરજમુખીના બિયારણા એની પણ આપણે એમની સુધી વાત કરીશું મિત્રો કોઈ દિવસ આપણી મુલાકાત થશે તો વાત કરીશું જોકે મારે તો રોજ મુલાકાત થાય છે પણ વિડીયો ઉતારવાનો ટાઈમ જોઈએ મિત્રો બહુ સરસ મજા આવે છે જામફળીમાં ફરવાની મિત્રો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરી દેજો મિત્રો